સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખુદ નાયબ કલેક્ટર તથા મામલતદાર બજારમાં જઈને વેપારીઓના હાલચાલ પૂછી કોરોનાને લઈને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. તો વેપારીઓએ માસ્ક, હાથના ગ્લોવ્સ અને દુકાનની અંદર તથા દુકાનની બહાર ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ અમલ કરવા જણાવ્યું. હાલ કોરોનાના કહેરને લઈને દેશ સહિત વિદેશોમાં મહામારી ફેલાઈ છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત સાબરકાંઠા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ત્યારે કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા સંક્રમણ ઓછું થાય તે હેતુથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પ્રાંતિજ ખાતે માત્ર જીવન જરૂરિયાત અને મેડિકલની દુકાનોને છૂટછાટ આપવામાં આવી હતી અને ત્યારે લોકડાઉનને લઈને ધંધા રોજગાર ઉપર અસર પણ પડી છે અને તંત્ર દ્વારા માત્ર જીવન જરૂરિયાત ઉપર છૂટછાટ આપવામાં આવી છે. તો આવતીકાલથી માત્ર પ્રાંતિજ શહેરમાં જ મોટાભાગના તમામ ધંધાઓને છૂટછાટ આપવામાં આવે છે. તો હોટલ અને ઠંડા પીણાની દુકાનો અને પાનબીડીના ગલ્લા દુકાનોને છૂટછાટ આપવામાં આવી નથી. તો અગાઉ જિલ્લા કલેક્ટર સીજે પટેલ દ્વારા જે 5 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરેલા છે તેમાં સાંપડ, માંડા, પોગલું, પલ્લાચર, વડરાળ આ ગામોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવેલ નથી. તો નાયબ કલેક્ટર સોનલબા પઢેરિયા તથા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા દ્વારા બજારની વિવિધ દુકાનો ઉપર જઈને દુકાનદારોને ફરજિયાત માસ્ક અને હાથના ગ્લોવ્સ તથા દુકાનની અંદર દુકાનની બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા દુકાનદારોને આગ્રહ કરવામાં આવ્યો હતો અને જો કોઈ પણ દુકાનદાર કે દુકાન આગળ સોશિયલ ડિસ્ટન્સ કે કોઈપણ પ્રકારનું ભંગ થતું જોવા મળશે તો તે વેપારીની સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે દુકાનને અમુક ચોક્કસ સમય સુધી સીલ મારવામાં આવશે જેવું તમામ વેપારીઓને જણાવવામાં આવ્યું હતું. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. છૂટછાટ આપવામાં આવશે ત્યાં જે કંઈ કલેક્ટર સાહેબના જાહેરનામું છે એ મુજબ જ કામગીરી કરવામાં આવશે.